વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે, જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકારી યોજનાનો વ્યાપ નાગરિકો સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2નો પ્રારંભ આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી કરવામાં આવ્યો હતો. ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી પહોંચાડવા 6 થી 16 ફેબ્રુઆરી સુધી પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર પિંકીબેન સોનીના હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી. શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત શુભારંભ કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સાથે સ્થાનિક નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા 15મી નવેમ્બરથી શરૂ કરવામાં આવી. યોજના જે વેદનામાંથી જન્મે છે, તો વેદનામાંથી જન્મતી યોજનાઓ માટે આ યોજનાઓની લાભાર્થી તરીકેની ખરેખર પાત્રતા ધરાવતા પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે એ માટે સરકારશ્રી ઘર આંગણે લોકોને યોજનાઓનો લાભ મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી 15મી નવેમ્બરથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે વડોદરા મહાનગરપાલિકા પણ સતત અવિરત સરકારશ્રી સાથે જોડાઈ અને વડોદરા શહેરના નાગરિકોને પણ એમના ઘર બારણા સુધી આ યોજનાઓના લાભ મેળવવા માટેની સુગમતા રહે તે માટે વડોદરા શહેરના વિસ્તારમાં આવતા 19 વોર્ડમાં 6 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હું વડોદરા શહેરના સૌ નાગરિકોને અપીલ કરીશ કે આ યોજનાના લાભ લેવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સુધી લોકો પહોંચે અને સરકારની વિવિધ યોજનાઓના લાભ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.